साबरकांठा एलसीबी ने वधु एक सफलता मळी। वैज्ञानिक चश्मा ना नामे पब्लिक ने ठगाई करती टोळकी साबरकांठा एलसीबी ए झड़पी मोटी सफलता प्राप्त करी। टोळकी कहती के आ चश्मा पहेरता सामेना लोको नग्न देखाशे। आ चश्मा थी जमीन में छुपु धन देखातु होवानु कही पब्लिक ने लाखों नो चूनो लगाव्यानु सामे आव्यो। आ बाबते हिम्मतनगर अने ईडर तालुको पोलिस मथके पण फरियाद नोंधायानु जाणवा मळ्यु। एलसीबी पोलीसे बातमीना आधारे हिम्मतनगर धाणता फाटक पासेथी 5 शख्सों ने झड़पी लीधा हता। तेमनी पासेथी आशरे 2,70,000 ना मुद्दा माल साथे चश्मा पण जप्त कर्या हता। केटला लोकोनी अटकायत करवा होय छे, शुं मोळो सोगंद? साबरकांठा जिल्ला एलसीबी ने प्रकारे बातमी मळी हती के एक अजायब चश्मा के जेनाथी जमीननी अंदर जोई शकाय छे, सामावा व्यक्ति जे छे नग्न जोई शकाय छे, એ પ્રકારે જે છે એ એક બાતમી મળી કે આવી કોઈ ગેંગ સક્રિય થયેલી છે અને કેટલાક લોકોને છેતરી રહેલું હોય એવું એમને બાતમી મળતા એ લોકો એક્ટિવ થયેલા હતા સાબરકાંઠા એલસીબી। અને આપણે જે છે એ 5 આરોપી જે છે આ બાબતે 5 આરોપીને અટક કરેલી છે। એક એસેન્ટ ગાડી અને 1.5 લાખ રૂપિયા જે છે રિકવર કરેલા છે। એમાં જોઈએ છે આ ગેંગની તો એમાં એ પ્રકારે છે કે જે મેઇન આરોપી જે છે રફીક હસન મંસૂરી એ અને એમની ટીમનું કામ એ છે કે પહેલાં ગ્રાહક શોધે, ગ્રાહકને લાલચમાં લઈએ, ગ્રાહકને લાલચમાં લઈ પછી આ પ્રકારના ચશ્મા એમની જોડે છે અને એ બહુ જ મોંઘા છે અને અજાયબ ચશ્મા છે જેનાથી આ પ્રકારે થઈ શકે છે એવું એને વિશ્વાસમાં લઈ અને આવા ચશ્મા છે એનો ડેમો જો કરવાનું છે એનો માટે એક ચેકરની જરૂર છે, એ પ્રકારે ચેકરની ગોઠવણ કરી અલગ જગ્યાએ લઈ આવો ડેમો જે છે કરવાની ખાતરી આપી અને એના પાસેથી જે છે એ પૈસા છેતરપિંડીથી લઈ લેવાના, એટલે એ પ્રકારની એમો ધ્યાનમાં આવી છે। આ બાબતે 5 આરોપીની અટકાયત કરવામાં આવેલી છે જેમાં 2 આરોપી જે છે એ એક મધ્યપ્રદેશ જિલ્લાનો નરવરસિંહ માંગુસી ડામોર કરીને છે જે પ્રીતમપુર ધાર જિલ્લો મધ્યપ્રદેશના છે અને નિદરાજ ધનરાજજી મીણા જે રાજસ્થાનના ખેરવાડા ના છે અને એ સિવાય જે છે એ અહીં લોકલ આરોપીઓ છે, એટલે હજુ સુધી અન્ય બીજા 3 આરોપી જે છે એ અટક કરવાના બાકી છે જેમાં ચેકરનો પણ સમાવેશ થાય છે અને આને અનુલક્ષીને જ 2 ફરિયાદ જે છે દાખલ કરવામાં આવી છે, એક ઈડરમાં દાખલ કરવામાં આવી છે અને બીજી હિંમતનગરમાં દાખલ કરવામાં આવી છે અને પોલીસ જે છે એ આ પૂછપરછ ચાલુ છે જેની અંદર હજુ જો કોઈ બીજા ફરિયાદી મળી આવે છે તો આગળ તપાસ ફરિયાદ દાખલ કરી તપાસ કરવાની કાર્યવાહી કરી કરવામાં આવશે, પણ આવો એક બનાવ છે। આ લોકો ચશ્મા ક્યાંથી લાવ્યા હતા તે દિશામાં કોઈ તપાસ કરવામાં આવી હતી? એ દિશામાં બિલકુલ તપાસ કરવામાં આવી છે। જે 2 આરોપી મેં જણાવ્યું કે નરવરસિંહ અને નિદરાજ જે છે જે મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી છે એ લોકો જે છે એ ચશ્મા જે અજાયબ ચશ્મા લાવવાનો અને એના ડેમો માટેની વ્યવસ્થા ગોઠવવાનું એ કામ કરી રહેલા હતા, એટલે આ ચશ્મા જે છે હાલની તપાસમાં જે પ્રાથમિક વિગત મળી છે કે એ દિલ્હી તરફથી જે છે ચશ્મા લાવતા હતા અને એ જે છે એ ચશ્મા ખૂબ મોંઘા છે અને જ્યારે પણ ડેમો થાય ત્યારે જે ચેકર જે છે એ પણ આ અલગ જ મટીરિયલ વાપરવામાં આવ્યું છે અને ખરેખર આ પ્રકારના ચશ્મા છે અને એનું રેડિયેશન વધારે છે એટલે ખરેખર સાચા છે એ પ્રકારે જે ભોગ બનનાર છે અને ખાતરી આપે એ પ્રકારે આખું ગોઠવાતું હતું। આજે જેટલા અત્યારે હાલ આરોપીઓ પકડાયા છે તેની તપાસ દરમિયાન વધુ કોઈ આ લોકોએ કોઈના સાથે ફ્રોડ કર્યો એવું કોઈ એ લોકોએ કબૂલાત કરી છે? કરી એ જ અમારો તપાસનો ઇન્ટ્રોગેશનની અંદર એ જ વસ્તુ ચાલી રહી છે, કારણ કે આ બાબતમાં કેટલાક સંકોચના કારણે ફરિયાદી જે છે સામે નથી આવી રહ્યા, પણ તે છતાં આરોપીઓની જે ઇન્ટ્રોગેશન કરી હજુ વધુ આમાં કેટલા ભોગ બનનારા છે એને શોધી કાઢવા મેં પ્રયત્નશીલ કેટલા સમયથી આ લોકો આ ગેંગ સક્રિય છે અને આ રીતે ફ્રોડ કરી રહ્યું છે? જે આપણે ગુનો નોંધ્યો છે એમાં જે વિગત છે એના આધારે 2 વર્ષ આજુબાજુના સમયગાળા જે છે એ લઈ લીધેલો છે કે એ લોકો સક્રિય થયેલા હતા અને એમણે આ રીતે ધીરે ધીરે એમની એમઓથી લોકો જોડે છેતરપિંડી શું લાગી રહ્યું છે? સાબરકાંઠા સિવાય અન્ય જિલ્લાઓની અંદર પણ આ ગેંગે આવી છેતરપિંડી કરી હશે? ઘણી બધી શક્યતાઓ છે, પણ મેં જેમ ફરી એક કીધું કે ઇન્ટ્રોગેશન ચાલુ છે અને તપાસનો વિષય છે, આવી કોઈ પણ બાબત જણાઈ આવશે એટલે અમે તરત જ એ રીતે કાર્યવાહી કરીશું। આ ચશ્મા કેવા છે? ક્યાં શ્યાના બનાવેલા છે? ચશ્માનો ઉપયોગ આનો ચશ્મા પહેરાય છે નથી પહેરાય? ચશ્મા જ્યાં સુધી ફરિયાદી અમારી જે વિગતો ધ્યાનમાં આવી છે એને દૂરથી જે છે ડેમોમાં જ દૂરથી બતાવવામાં જ આવી જતા હતા અને ચશ્મા પહેરાવાની એવી કોઈ વિગત નથી
અને ચશ્મા જે છે એ મતલબ એવો અજાયબ ચશ્મા એ આપણે જાણે જેવું કશું છે નહીં, ફ્રોડ જ ચશ્મા છે, પણ એ દૂરથી બતાવવામાં આવતા હતા. અને ચેકરની ખાતરી અને ચેકર જે પ્રકારે એને વિશ્વાસમાં ભોગ બનનારને લઈ રહેલા હતા, આખી ટીમ ભેગી મળીને એ રીતે કરી અને ભોગ બનનાર જે છેતરાઈ રહ્યા હતા. ઓકે,